તો વીજળી અને સિંચાઈની સમસ્યાને લઈને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને આ બધી ગતિવિધિ વચ્ચે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને વીજ પર પીજીવીસીએલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે આવતીકાલથી વીજળીની સમસ્યાનો અંત આવી જશે તેવું પીજીવીસીએલના એમડીએ સ્પષ્ટ કર્યું જી હા સૌરાષ્ટ્રમાં ખેડૂતોને વીચકા પર પીજીવીસીએલનું આ મહત્વનું નિવેદન છે કે આવતીકાલથી એટલે કે બુધવારથી જ વીજળીની સમસ્યાનો અંત આવી જશે એમડી વરુણ કુમાર બરુણવાલનું કહેવું છે કે હવે એક પણ ફીડરમાં વીજ કાપ નથી અને છેલ્લા બે ત્રણ દિવસથી વીજ સપ્લાય ઓછો હોવાથી સમસ્યા સર્જાઈ હતી વીજળીની માંગ વધારે હતી જેની સામે ઉત્પાદન ઓછું હોવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું તેમણે કહ્યું અદાણી અને ટોરેન્ટ પાવરે વીજળી આપતા હવે સ્થિતિ નિયંત્રણમાં આવી છે તેમણે એમ પણ કહ્યું કે તમામ ખેડૂતો ધારાસભ્ય અને પદાધિકારીઓને પણ સ્થિતિ સામાન્ય હોવાની જાણ કરી દેવાઈ છે સૌરાષ્ટ્રના ખેડૂતોને વીજ કાપનો સામનો કરવો પડી રહ્યો હોવાની એક વાત છે તે સામે આવી છે આ અંગે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં વિરોધ પણ કરવામાં આવ્યો છે મારી સાથે પીજીવીસીએલ એમડી વરૂણ કુમાર વરુણવાલ સર છે તેની સાથે વાત કરીશું સર હાલની સૌરાષ્ટ્રના ખેડૂતોની વાત કરવામાં આવે તો કેટલો લોડ શેડિંગનો સામનો કરવો પડ્યો છે અને શા કારણ થઈ રહ્યું છે આપણે ગયા બે ત્રણ દિવસથી જે લોડશેડિંગ પ્રોબ્લેમ હતું એમાં એક જનરેશન સાઇડમાં થોડા ઇશ્યૂઝ હતા દાખલા તરીકે આપણે વિન્ડ પાવરની વાત કરીએ તો અમને જ્યાં અગિયારસો મેગાવોટ સુધીનું વિન્ડ પાવર મળવું જોઈતું હતું એની સામે કારણ કે વેધર કંડિશન્સ એવા હતા અમને ખાલી બસોથી ત્રણસો મેગાવોટ મળતા હતા એના પછી આંતરરાષ્ટ્રીય જે પરિસ્થિતિ છે આજની એના કારણે થોડા કોલના શોર્ટેજીસ અને ગેસના શોર્ટેજીસના કારણે પણ જનરેશન ઉપર અસર થયું હતું એના કારણે પીજી વિશેની વાત કરું તો પાંચસોથી સાતસો મેગાવોટની અમને ઘટ પડતી હતી તો આ ઘટને એડ્રેસ કરવા માટે આપણે લોડશેડિંગ આપતા હતા પણ એઝ ઓફ નો આપણને આજની તારીખે આજે આપણને લગભગ પંદર એકસો મેગાવોટ નવા પાવર સોર્સેસ થોડા ઉપલબ્ધ થયા છે બારસો મેગાવોટના અદાનીના પાવર પ્લાન્ટ ચાલુ થયા છે ત્રણસો મેગાવોટ આપણે ટોળથી મળી રહ્યા છે એ રીતે પંદરસો મેગાવોટ સુધી આપણને મળ્યું છે એટલે એઝ ઓફ નાઉ આપણે લોડશેડિંગ જે આજ સવાર સુધી કરતા હતા અત્યારે પરિસ્થિતિને આપણે નોર્મલ કરી શક્યા છીએ અને આજે અમે અમારા કર્મચારીઓ થ્રુ બધા સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ ખેડૂતો આગેવાનો બધાને અમે પ્રોએક્ટિવલી ફોન કરીને બધાને એશ્યોરન્સ પણ આપીએ છીએ કે હવે પરિસ્થિતિ નોર્મલ થઈ ગઈ છે તો કદાચ હવે કાલથી આપણે નોર્મલી એટઆરમાં આઠ કલાક પ્રમાણે જે પાવર્સ આપતા હતા